ભુજ નગરપાલિકામાં કર્મચારીના મોત મામલે આજે દલિત અધિકાર મંચ નગરપાલિકાને તાળાબંધી કરવાનું હતું. જોકે પોલીસે દલિત અધિકાર મંચના કાર્યકરોને અટકાવતા કાર્યકરોએ હોબાળો કર્યો. જોકે હાલ નગરપાલિકા બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આરટીઈ હેઠળ ધોરણ 1ના 3000થી વધુ બાળકોને પ્રવેશ ન મળતા વિરોધ દર્શાવ્યો હતો. શહેરના પુતલી ઝાંપા નજીક રસ્તા પર ચક્કાજામ પણ કરાયો હતો. વડોદરાના પાદરા બોરસદ હાઈવે પર બસોની અસુવિધાના મામલે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો. આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ રોડને ચક્કાજામ કરતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. તો પાદરા ડેપો દ્વારા જરૂરિયાત મુજબ બસો નહીં મુકાતા વિદ્યાર્થીઓમાં નારાજગી હતી. અમરેલીના બટારવાડી વિસ્તારમાં પાણી અને રોડ રસ્તાની સમસ્યા મામલે સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કર્યો. દૂષિત પાણી અને રોડ રસ્તા મુદ્દે મહિલાઓમાં આક્રોશ છવાયો હતો, જેના પગલે પાલિકા કચેરી બહાર મહિલાઓએ વિરોધ કર્યો. ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલી સચ્ચિદાનંદ હોસ્ટેલમાં 22થી વધુ વિદ્યાર્થીઓ ઝાડા ઉલટીના શિકાર બન્યા છે. છેલ્લા 3 દિવસમાં વિદ્યાર્થીઓ સહિત કુલ 50 લોકોને ઝાડા ઉલટીના કેસ નોંધાયા. હોસ્ટેલના સંચાલકોએ 3 દિવસ દવા કરાવ્યા બાદ વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા. અમદાવાદમાં છેલ્લા 30 દિવસમાં 100થી પણ વધુ જગ્યાઓ ઉપર દૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે, જેના કારણે લોકોને બીમારીમાં સપડાવું પડ્યું છે, જેમાં ઝાડા ઉલટી, કમળો, ટાઇફોઇડ, કોલેરા, મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો હોસ્પિટલમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જામનગરના કાલાવાડમાં દૂષિત પાણીના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી ફરી સામે આવી. દક્ષિણ ઝોનલ ઓફિસની સામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાની ઘટના સામે આવી. જોકે અગત્યની વાત એ છે કે આ ભંગાણ છેલ્લા 5 દિવસથી થયું છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ સમારકામની કાર્યવાહી નથી કરાઈ અને ભંગાણથી જાહેર રસ્તામાં સતત પાણી વહી રહ્યું છે. ગટર સફાઈ દરમિયાન અનેક કામદારોના ગૂંગળામણથી મોત થતા હોવા મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ હતી, જે રીટ મામલે રાજ્ય સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે મહાનગરપાલિકા, નગરપાલિકા અને સત્તામંડળોને આદેશ કર્યો છે કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી માટે સફાઈ કર્મચારીને ગટરમાં ઉતારવામાં ન આવે. રાજ્યમાં શિક્ષણ સુધારા હેઠળ હાજરીને લઈને નવો નિયમ લાગુ કરાશે, જેમાં ગ્રાન્ટેડ કોલેજોમાં પણ આચાર્યો, અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓની પણ ઓનલાઈન હાજરી પુરાશે અને આ નિયમનો ફરજિયાત અમલ કરવાનો રહેશે, જેથી વિદ્યાર્થીઓ સહિત આચાર્યો અને અધ્યાપકોની ગતિવિધિ પર નજર રાખી શકાય. અમદાવાદમાં એએમસીના, ભાજપ અને કોંગ્રેસના 173 કોર્પોરેટરો સ્ટડી ટૂરના બહાને શિમલા, ઉટી, ચંદીગઢ પહોંચી જશે અને ₹53 લાખનો ધુમાડો કરશે. આ કોર્પોરેટરોની ટર્મ પૂરી થવામાં હવે 14 મહિના જ બાકી છે, ત્યારે 173 કોર્પોરેટર 3 રાત અને 1 દિવસના પેકેજ પર સ્ટડી કરવાના બહાને ફરવા જવાના છે, જેમાં ડેપ્યુટી મેયર, દંડક અને નેતા સહિતના ઉમેદવારો જશે. વલસાડમાં પોલીસ અને સહેલાણી વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે. દમણના દરિયા કિનારે પોલીસ અને સહેલાણીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, ત્યારે યુવકોએ આક્ષેપ કર્યો કે પોલીસે વગર વાંકે માર મારતા તે લોહીલુહાણ થયો. જોકે આ મામલે પીડિત યુવકે પોલીસ ફરિયાદ નથી કરી. રાજકોટના ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં પશુઓમાં જોવા મળતો બ્રુસેલા તાવ 4 વર્ષની બાળકીમાં જોવા મળ્યો. કૃપાલી ગમારા નામની બાળકીમાં બ્રુસેલા તાવ જોવા મળતા જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. હાલ ગામમાં ઘરે ઘરે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. રાજ્યમાં દારૂબંધીને લઈને ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલા વાહનો નહીં છૂટી શકે, તો સાથે જ મુદ્દામાલ છોડાવવા માટે હાઈકોર્ટમાં કરેલી સીધી અરજીઓ કોર્ટ દ્વારા સ્વીકારવામાં નહીં આવે, તો થયેલા વાહનો છોડાવવા માટે પહેલા નીચેની અદાલતમાં અરજી કરવાની રહેશે. સુરેન્દ્રનગરના મૂળી વાલ્મીકી વાસમાં યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ચીકીને હત્યા કરી દેવાઈ. ધર્મેન્દ્ર વાઘેલા નામના યુવકની 3 શખ્સોએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પાટણમાં સારવારના બહાને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરનાર તબીબ પિતા પુત્ર હાલ રિમાન્ડ પર છે, ત્યારે આરોગ્ય વિભાગે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો. આરોગ્ય વિભાગના અધિકારીએ પોલીસની મદદ લઈને મહેસાણાના ક્લિનિકમાં ચેકિંગ હાથ ધર્યું હતું.